विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों धोरण 12 कॉमर्स की अंदर एसपी ने सीसी की अंदर એટલે કે પહેલા વિભાગની અંદર આપણું લાસ્ટ ચેપ્ટર રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્ય આની આપણે ચર્ચા કરતા હતા। લાસ્ટ પીરિયડની અંદર આપણે પ્રેઝન્ટેશનના હેતુઓ જો કે આપણા 30% અભ્યાસક્રમ ઘટાડો એમાંથી કાઢી નાખ્યો હતો, પ્રેઝન્ટેશનનું મહત્ત્વ પણ સમજાવ્યા, પ્રેઝન્ટેશનના પ્રકારોની પણ ચર્ચા કરી હતી। તો આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે તે રજૂઆત કે પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવા લાયક બાબતોની આપણે ચર્ચા કરીશું। એટલે કે કહેવાય એમ માગે કે કઈ કઈ બાબતો જે છે એ આપણે રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ તો એની આપણે આજે ચર્ચા કરીશું। આપણે મુખ્યત્વે પ્રેઝન્ટેશનના ત્રણ પ્રકારના પ્રેઝન્ટેશન વિશે અગાઉ જોયું, મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટના માધ્યમ દ્વારા તૈયાર થયેલ પ્રેઝન્ટેશન। તો હવે આ ત્રણેય માટે ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવી જોઈએ એટલે કે રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતી વખતે તો એવી ધ્યાનમાં રાખવા લાયક બાબતો 11 બાબતો છે તેની આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ। તો એમાં પહેલો જ મુદ્દો આપણી પાસે આવે કે પહેલો મુદ્દો જે આપણી સમક્ષ આવે મિત્રો તે આવે છે કે મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી, એટલે કે સામે શ્રોતાગણ હોય, મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી માનસિક મનોચારિક શક્તિ અને ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવાય, એટલે કે ધ્યાનમાં લેવી જોઈએ કે જેને તમે મૌખિક રજૂઆત કરવાના છો એની માનસિક સ્થિતિ કેવી છે એ સમજી શકશે કે નહીં એ પહેલાં ધ્યાનમાં લેવું જોઈએ, પછી રજૂઆત કે પ્રેઝન્ટેશન કરવી જોઈએ। બીજો મુદ્દો એવો કહેવા માગે કે મૌખિક રજૂઆત અનુકૂળ સમય જોઈને થાય તો ધાર્યું પરિણામ લાવી શકાય, ગમે ત્યારે મૌખિક રજૂઆત કરી શકાતી નથી। કોઈ વ્યક્તિ રાતના નિંદરમાં સૂતો હોય અને તમે 2 વાગે જઈને કહો કે મારે આ કામ કરવાનું છે તો મારી આ રજૂઆત છે તો ધ્યાનમાં ન લેવાય, એટલે કે એનો અનુકૂળ સમય જોઈ અને જો રજૂઆત કરો તો ધાર્યું પરિણામ મળી શકે છે। પછી ત્રીજો મુદ્દો કે રજૂઆત માટેનું સ્થળ પણ બહુ મહત્ત્વનું છે, જ્યારે પણ તમે રજૂઆત કરો ત્યારે લોકેશન પણ બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે રજૂઆત કરતી વખતે સમય જોવો જોઈએ, સામેવાળી વ્યક્તિની માનસિક સ્થિતિ પહેલાં જોવી જોઈએ, એનું સ્થળની પણ યોગ્ય ચકાસણી કરવી જોઈએ। એના પછીનો જે આપણી પાસે આવતો હતો કે આપણે જે એવું કીધું હતું કે રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ, તે એક વ્યક્તિ જૂથ હોય તો તેમની વય, મોભો, પદને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ। બહુ જ સરસ મુદ્દાની વાત કરી મિત્રો કે રજૂઆત કરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ, હંમેશા સામા પક્ષનો વિચાર કરવો જોઈએ, આપણો વિચાર ન કરવો જોઈએ। સામેવાળો જે એક વ્યક્તિ પણ હોઈ શકે, એક જૂથ પણ હોઈ શકે, તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ। એના પછીનો મુદ્દો આપણી પાસે આવતો હતો વિદ્યાર્થી મિત્રો કે રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ, ખાસ તર્કબદ્ધ રીતે એની ગોઠવણી થવી જોઈએ, શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ, એવા શબ્દોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ, એવી ભાષાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી કરીને આપણી રજૂઆત ધારદાર ન બને અને ધારું પરિણામ મેળવી ન શકે। એટલે કે રજૂઆતના મુદ્દાની તારકબદ્ધ ગોઠવણી કરવી જોઈએ, પછી શબ્દો અને ભાષાની પણ યોગ્ય પસંદગી કરવી જોઈએ, રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો ખાસ જરૂરી છે, રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળવાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટલે કે લાગણીને ઢંઢોળીને, આપણે ઉદાહરણ તરીકે જોયું તમે કોઈ સેલ્સમેન કોઈ વસ્તુ વેચવા આવશે તો એવી રજૂઆત કરશે કે આપણે કોઈ પણ વસ્તુ ન ખરીદવી હોય તોય પણ આપણે ખરીદવા માટે તૈયાર થઈ જઈએ, એટલે કે એની રજૂઆત, એની બોલવાની જે વાત, કરવાની અદા, એની જે ભાષા, એના જે શબ્દો એ એટલા બધા આપણને ઇમ્પ્રેસ કરે મિત્રો કે આપણે એ વસ્તુ ખરીદવા માટે તલપાપડ જ થઈ જાય, એટલે આપણે એ વસ્તુ લઈ જ લઈએ, એટલે કે આ પણ એક રજૂઆતનું કૌશલ્ય હોવું જોઈએ। રજૂઆત વખતે સામા પક્ષે કયા પ્રકારની દલીલ થઈ શકે એ વિશે આગોતરી વિચારણા કરી રાખવી પણ જરૂરી છે, ખાસ મહત્ત્વની વસ્તુ થઈ। પછીનો મુદ્દો જે આવ્યો
કે સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારી રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. જે કંઈ એની યોગ્ય દલીલો થાય એ દલીલ અનુસ્વીકાર કરી અને પછી એની ક્ષમતાને સમજતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ પોતાની લાગણી અને ગુસ્સા ઉપર ખાસ આવેગ ઉપર ખાસ કાબૂ રાખવો જોઈએ. કારણ કે રજૂઆત કરતી વખતે ગુસ્સે ન થઈ જવાય, આપણે લાગણીઓથી બહાર ન વયા જઈએ, આવેગમાં ન આવી જઈએ, નકર પણ દારૂ પરિણામ મેળવી શકતા નથી. તો આ જે વિદ્યાર્થી મિત્રો આપણે જે આજે જોયા કે કઈ કઈ બાબતોને રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી છે, એટલે કે જે લેખિત રજૂઆત કે પ્રેઝન્ટેશન, આ લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોતી જ નથી. કારણ કે લેખિત જ હોય છે, સામેવાળો પક્ષ તો હોતો જ નથી. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે. આ પ્રકારની રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. એટલે કે લેખિત રજૂઆત કે પ્રેઝન્ટેશન કરો તો સામે તો કોઈ વ્યક્તિ હોતી નથી, લાંબા અંતરના કોઈ માધ્યમથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે. તો કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ તો એને આપણે મુદ્દાઓ અમુક જોઈ લઈએ. તો પહેલું કે લેખિત રજૂઆત વાચક ગણને અનુલક્ષીને કરાતી હોવાથી એની મનોવૈજ્ઞાનિક એટલે કે એની માનસિક મનોચારિક શક્તિ અને ક્ષમતા પહેલેથી ધ્યાનમાં લેવી જોઈએ. રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચારવું જોઈએ. ઓલાની જેમ જ કે એ કોઈ વ્યક્તિ કે જૂથ હોય તો તેનો વય, મોભો, પદને ધ્યાનમાં રાખવો જોઈએ. શબ્દો અને ભાષાની પસંદગીમાં ધ્યાન રાખવું જોઈએ. વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા હોવી જોઈએ. ખાસ ભાષાના આડંબરો ઓછા અને રજૂઆત માપસરની હોવી જોઈએ. વધારે પ્રમાણમાં બહુ શબ્દનો કે ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ, માપસરની જ રજૂઆત હોવી જોઈએ. એના પછી કે રજૂઆત ના મુદ્દાઓની ગોઠવણી પણ તારકબદ્ધ રીતે અને વ્યવસ્થિત હોવી જોઈએ. નાના મુદ્દાઓ માટે ક્રમ અને ફૂદળીનો ઉપયોગ કરવો જોઈએ જે મહત્ત્વના હોય તે. લખાણની ગોઠવણી જે રહી એ રજૂઆતના સ્વરૂપમાં કરવી વધુ યોગ્ય છે. લખાણને અનુરૂપ જે કાગળની ગુણવત્તા અને કદની પસંદગી પણ કરવી જોઈએ. કારણ કે લખાણ વ્યવસ્થિત હોય અને કાગળ બરાબર ન હોય તો પણ આપણે સામેવાળી વ્યક્તિ પ્રત્યે આપણે રજૂઆતના જે કરવા માગીએ છીએ, જે આપણે છાપ જમાવવા માગીએ છીએ, એ પણ આપણે છાપ સારી ઉપસાવી ન શકીએ એવું પણ બની શકે. પછીનો જે મુદ્દો આવ્યો કે લખાણને અનુરૂપ કાગળની અને ગુણવત્તા એટલે કે કદની પસંદગી, હસ્તલેખિત કે કોમ્પ્યુટર દ્વારા થયેલી રજૂઆતથી વાંચી શકાય એવી હોય છે. કારણ કે ઘણીવાર ઘણાના અક્ષર પણ એવા હોય છે, કાળા અક્ષર કવાળા સમાન એવું કીધું ને, અક્ષર એવો હોય કે આપણે સામેવાળી વ્યક્તિ વાંચી પણ ન શકી તો શું રજૂઆત એની ધ્યાનમાં લે. એટલે કે માર્જિન જે કોમ્પ્યુટર દ્વારા તમે જે માર્જિન અને સ્પેસની સંરચના જળવાવી જોઈએ અને લખાણને ફરીને વાંચી જરૂર પડે તો અહીંયા જે જરૂરી નથી શબ્દો કાઢી નાખવા જોઈએ, એને મઠારીને બેકગ્રાઉન્ડ આપી અને લખાણ કે પ્રેઝન્ટેશન કરવું જોઈએ તો આપણને ધારી સફળતા મળી શકે છે. હવે જ્યારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એની રજૂઆત કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રહેવી જોઈએ, એટલે કે સ્લાઇડ શો તૈયાર કરવામાં અને એની રજૂઆત કરવામાં મુહાવરા કે કૌશલ્ય કે અભિવ્યક્તિની છટા હોવી જરૂરી છે. અહીં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં લેશું એની પણ આપણે મિત્રો ચર્ચા કરવાની થાય. તો એમાં અમુક મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરી કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ શો તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો. પહેલું, પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ એનું ટેમ્પલેટ પસંદ કરવું જોઈએ. કે તમે પ્રેઝન્ટેશન કયા વિષય ઉપર કરવા માગો છો એને અનુકૂળ આ પેમ્પલેટ પાશ્ચોત ભાત જે પસંદ કરવી જોઈએ. પછી એ પેમ્પલેટના રંગ અક્ષરો અને ફોન્ટ્સને યોગ્ય રંગના ઉભારે, એટલે કે જે પેમ્પલેટ્સની અંદર જે રંગ જે યોગ્ય ઉભરો આપે એવા પણ હોવા જોઈએ. લખાણ પ્રત્યે સ્લાઇડનું માળખું પણ લેઆઉટ પસંદ કરવું જોઈએ. પહેલાં સ્લાઇડમાં વિષય સબ્જેક્ટ સ્પષ્ટપણે જણાવવો અને ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિની જણાવવી જોઈએ. દરેક સ્લાઇડને યોગ્ય ટાઇટલ મથાળું આપવું પણ વિદ્યાર્થી મિત્રો જરૂરી છે. તો ખાસ કરીને
આજે આપણે આજના જે સેશનની અંદર આપણે સ્લાઇડ કે પ્રેઝન્ટેશન અથવા તો જે પાવર રજૂઆત કે પ્રેઝન્ટેશન કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની ચર્ચા કરી. આગળ નેક્સ્ટ પીરિયડની અંદર આ જ પાવર પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ્સો તૈયાર કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની અગેન ફરી ચર્ચા કરશું. નમસ્કાર.